ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા મુકામે રાજ્ય સરકાર તેમજ સૂત્રાપાડા નગરપાલિકા દ્વારા સેવા સેતુ કાર્યક્રમ યોજીને લોકોને સરકારી કચેરીમાં આવ્યા વગર તેમના ઘરઆંગણે વૃદ્ધ પેન્શન, વિધવા પેન્શન, માં કાર્ડ, આધાર કાર્ડ, આવકનો દાખલો, વારસાઈ, જાતિના દાખલા, રેશન કાર્ડ સહિતની વિવિધ કામોનું સ્થળ ઉપર નિરાકરણ કરવામાં આવ્યું હતું. ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા મુકામે પાંચમા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં સૂત્રાપાડા શહેરીજનો તથા આજુબાજુના ગામડાઓમાંથી અસંખ્ય લોકોના અટવાયેલા કામનો સ્થળ ઉપર નિકાલ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં રાજ્યના પૂર્વ મંત્રી જશાભાઈ બારડ, રામભાઈ તથા જયસિંહભાઈ, દિલીપ બારડ શહેર ભાજપ પ્રમુખ, સૂત્રાપાડા નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ ડેપ્યુટી કલેક્ટર સાહેબ, મામલતદાર સાહેબ અને ચીફ ઓફિસર હાજર રહ્યા હતા. ગુજરાત સરકારનો ભારત સરકારમાં સૌથી મોટો કાર્યક્રમ અને લોક ઉપયોગી કાર્યક્રમ જો હોય તો એ ગુજરાત સરકારનો સેવા સેતુનો કાર્યક્રમ અત્યારે લોકપ્રિય થયો છે. આજે સેવા સેતુ કાર્યક્રમ દ્વારા સમગ્ર ગુજરાતની જનતાને ઘર બેઠા નાના મોટા 54 જાતની સેવા, જે માણસને જન્મ લે ત્યાંથી 54 સેવાઓને આવરી લેતો આ કાર્યક્રમ ગુજરાત સરકાર દ્વારા સૂત્રાપાડા મુકામે બીએમ બારડ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સૂત્રાપાડા નગરપાલિકા મારફતે અને ગુજરાત સરકાર મારફતે યોજવામાં આવ્યો છે પાંચમા તબક્કાનો. અને તેમાં ખાસ કરીને સૂત્રાપાડામાં શહેરી વિસ્તારનો આ પહેલો કાર્યક્રમ પાંચમા તબક્કાનો જ્યારે યોજવામાં આવ્યો છે ત્યારે આજે મારા પ્રમુખસ્થાને જે મિટિંગ હતી એમાં ડેપ્યુટી કલેક્ટર શ્રી, મામલતદાર શ્રી, દરેક નગરપાલિકાના ચીફ ઓફિસર, નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, તમામ નગરપાલિકાના સભ્યો, ગ્રામજનો બહોળી સંખ્યામાં 9:15 ઉપસ્થિત રહ્યા, આ કાર્યક્રમની શરૂઆત કરી. આ કાર્યક્રમ માટે વિગતવાર જે લોકોને ઉપયોગી થાય એના માટેની જે વાત કરવામાં આજે સમગ્ર ગુજરાતમાં પાંચમા તબક્કામાં ગુજરાતની જનતાની વસ્તી 6.5 કરોડની જનતાને 1.5 કરોડ પ્રશ્નો એની ઘર બેઠા, આખા ગુજરાતમાં ઘર બેઠા આ પ્રશ્નો ઉકેલ કરવાની અદ્ભુત કામગીરી જે ગુજરાત સરકારે કરી છે એના પ્રેરણાતા વિજયભાઈ રૂપાણી જેવા જે મુખ્યમંત્રી, શ્રેષ્ઠ મુખ્યમંત્રી તરીકેની કામગીરી જે કરી છે એ ગુજરાત તો ઠીક છે પણ બીજા રાજ્યો પણ આની સરાહના કરી અને બીજા રાજ્યોમાં પણ સેવા સેતુનો કાર્યક્રમ શરૂ કરવા જઈ રહ્યા છે ત્યારે આ કાર્યક્રમ મારફતે નાનામાં નાનો ગરીબ માણસ પણ ઘર બેઠા રેશન કાર્ડ હોય, આધાર કાર્ડ હોય, આવકનો દાખલો હોય, ચૂંટણી કાર્ડ હોય કે અન્ય 54 જાતની જીવનમાં મૂળભૂત જે જરૂરિયાત છે એ તમામ સેવાઓ આ કાર્યક્રમ દ્વારા પૂરી કરવામાં આવે છે અને બહોળી સંખ્યામાં સૂત્રાપાડાની જનતા પણ એનો લાભ મેળવે એ માટેનું જે આજે આહવાન મારા પ્રમુખતાની મિટિંગ કરી આ ગામના વતનીને નાતે આ ગામમાં અમે સરપંચથી માંડી મિનિસ્ટર સુધીની જે કામગીરી કરી છે અને હાલ જે ભારતીય જનતા પાર્ટીની સરકાર અને વિજયભાઈની જે મુખ્યમંત્રી તરીકેની જે કામગીરી અને સેવા સેતુનો કાર્યક્રમ પણ તેમણે જ શરૂ કરેલો છે તેને ખૂબ ખૂબ હું હૃદયથી આવકારું છું અને દરેક આમ જનતાને વિનંતી કરું છું કે આ તમામ તમારા જે લોકોના જરૂરિયાતના પ્રશ્નો તમે રાતના 6, 7, 8 વાગે તો પણ તમારા દરેક પ્રશ્નો તંત્ર દ્વારા ઉકેલવામાં આવશે એવી ખાતરી અને વિશ્વાસ સાથે બધાનો આભાર વ્યક્ત કર્યો. બરસી જાદવ સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ, ગીર સોમનાથ.